થઈ છે તો તમે વિદ્યાર્થી તરીકે હોતે તો રાત્રે આવવાની જરૂર હતી. અત્યારે હાર્દિક પટેલ નો વિરોધ કરવામાં આવ્યો અને હાર્દિક પટેલ ને કહેવામાં આવ્યું કે જો રાજકીય લાભ નહોતો જોઈતો વિદ્યાર્થી તરીકે આવવું હતું તો ગઈકાલે રાત્રે કેમ ના આવ્યા, જ્યારે વિદ્યાર્થીઓ રાત્રે અહીંયા હતા ત્યારે કેમ ના આવ્યા તે કહેવામાં આવ્યું. તો આંદોલન મામલે સરકારની સ્પષ્ટ વાત, આંદોલન સમેટાશે તો જ SIT ની રચના થશે. CMO સાથે ગાંધીનગરના કલેક્ટરની બેઠક, કલેક્ટર ફરીથી આવશે, આંદોલનકારીઓને મળશે. અને હવે સરકારે સ્પષ્ટ વાત કરી છે કે જો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન સમેટવામાં આવશે તો જ SIT ની રચના કરવામાં આવશે, તો જ તપાસ થશે અને તો જ નિર્ણય લેવામાં આવશે. જ્યાં સુધી આ પ્રકારે વિરોધ કે દેખાવો થઈ રહ્યા છે ત્યાં સુધી SIT ની રચના નહીં કરવામાં આવે. તો CMO સાથે ગાંધીનગરના કલેક્ટરે બેઠક કરી છે અને ત્યારબાદ સરકારે આ સ્પષ્ટ વાત જણાવી છે કે જો આંદોલન સમેટાશે તો જ SIT ની રચના કરવામાં આવશે અને તો જ સરકાર તપાસ કરશે કે કોઈ નિર્ણય લેશે. જ્યાં સુધી આ દેખાવો થઈ રહ્યા છે ત્યાં સુધી SIT ની રચના નહીં થાય. કલેક્ટર ફરીવાર આવશે, વિદ્યાર્થીઓને મળશે, તેમની સાથે વાત કરશે. ફોન લાઈન પર અમારા સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, સરકારે હવે વિદ્યાર્થીઓના આંદોલનને લઈ સ્પષ્ટ વાત કરી દીધી છે, શું કહેવું છે સરકારનું? જી, સૂત્રોના હવાલેથી જે માલુમ પડ્યું છે તે એ છે કે કુલદીપ આર્ય પોતે ખુદ CMO સાથે વાતચીત કરી, આંદોલનકારીઓ સાથે પહેલા પ્રથમ મુલાકાત કરી અને તેઓની રાજ્ય સરકારના અને આંદોલનકારીઓ વચ્ચે મધ્યસ્થી બન્યા છે ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્ય. તેઓ પહેલા આંદોલનકારીઓ સાથે વાત કરીને આંદોલનકારીઓ સાથે થયેલી વાતચીત તેઓએ રાજ્ય સરકાર ને કન્વે કરી અને ત્યારબાદ હવે ફરીથી તેઓ આંદોલનકારીઓને કલેક્ટર કચેરી બોલાવશે, ફરીથી મંત્રણા કરશે. રાજ્ય સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે આંદોલન સમેટાય તો જ સીટની રચના થશે, નહીં તો નહીં થાય. પરંતુ આ જે સ્ટેન્ડ ક્લિયર કરશે તે કુલદીપ આર્ય આંદોલનકારીઓ સમક્ષ કરશે કે રાજ્ય સરકારનું આ સ્ટેન્ડ છે અને આ સ્ટેન્ડ સાથે તેઓ સંમત છે કે નહીં. સ્વાભાવિકપણે પ્રથમ જે મુલાકાત થઈ તેમાં સીટની રચનાની વાત હતી. રાજ્ય સરકારે અને એ ફોર્મ્યુલા સાથે આંદોલનકારીઓ સહમત થયા હતા. પરંતુ હવે ફરી કહાણીમાં ટ્વિસ્ટ એ આવ્યો છે કે આંદોલનકારીઓએ રચના બાદ પણ આંદોલન ચાલુ રાખવાનું કહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર હવે તેઓને સ્ટાફ કરી દેવા માંગે છે અને કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા રાજ્ય સરકાર પોતાની વાત ફરીથી હવે આંદોલનકારીઓ સમક્ષ મૂકશે, સ્ટાફ કરશે કે જો આંદોલન ચાલુ રાખવું હશે તો સીટની રચના નહીં થાય અને કોઈ પણ સમાધાનની ફોર્મ્યુલા અપની નહીં બને. જી જી, બિલકુલ ગીતા, આભાર વાતચીત બદલ. તો અમારા સહયોગી સમીર શુક્લા અમારી સાથે જોડાયેલા છે, વિદ્યાર્થીઓ સાથે તેઓ છે. સમીર, સરકારે સીધી વાત કરી છે કે જો આંદોલન સમેટાશે તો જ SIT ની રચના થશે, તો જ તપાસ થશે, શું કહે છે વિદ્યાર્થીઓ? તો સરકારે અહીંયા સીધી વાત કરી છે. બીજી તરફ વિદ્યાર્થીઓનો આક્રોશ હજુ પણ યથાવત છે. તેમના પ્રતિનિધિ તરીકે યુવરાજસિંહ જે ગયા હતા તે અહીંયા આવ્યા છે અને વિદ્યાર્થીઓ તેમને શું કહ્યું છે, સરકારે શું વાત થઈ છે, શું મંત્રણા થઈ છે તે જાણવા માટે હવે અહીંયા વિદ્યાર્થીઓ પણ પડાપડી કરી રહ્યા છે કે યુવરાજસિંહ આખરે શું વાત તેઓએ કરી છે. તો આજે સીધા દ્રશ્યો આપ અહીંયા જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર. આંદોલન સ્થળના આ દ્રશ્યો છે. વિદ્યાર્થીઓ હજુ આક્રોશમાં છે પણ સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો આંદોલન બંધ થશે તો જ SIT ની રચના કરવામાં આવશે. ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યા આ વાતની સ્પષ્ટતા કરી છે. આંદોલન મામલે તેઓએ સરકાર સાથે વાતચીત કરી હતી. આપ જોઈ શકો છો કે અહીં વિદ્યાર્થીઓની પાસે જેવા સમાચાર પહોંચ્યા
કે જ્યાં સુધી તેઓ આંદોલન નહીં સમેટે ત્યાં સુધી સરકાર એસઆઈટીની રચના નહીં કરે. અને આ જ વાત સાંભળતાની સાથે જ જે વિદ્યાર્થીઓની મનની અંદર જે આક્રોશની લાગણી હતી જે બધું જે બહાર આવી છે, અને વિદ્યાર્થીઓની માંગ છે કે તે એસઆઈટીની રચના કોઈ પણ હિસાબે કરવામાં આવે. આપણે વાત કરીશું કેટલાક વિદ્યાર્થી નેતા સાથે. જી સરકારનું કહેવું છે, જી માને પ્રભુ, સરકારનું કહેવું છે કે આંદોલન સમેટો તો જ એસઆઈટીની રચના. શું કહેશો? નહીં નહીં, વીર સચિવાલય રદ જ કરવામાં આવશે. આંદોલન ચાલુ જ રહેશે. કોઈ પણ સંજોગોની અંદર આંદોલનને રદ કરવામાં નહીં આવે જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન સમેટવામાં નહીં આવે. અમારી જીવ જાવ તો જાય. તો વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે પહેલા એસઆઈટીની રચના કરવામાં આવે. પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. 5 દિવસ થાય, 10 દિવસ થાય, બાકી આંદોલન ચાલુ જ રહેવાનું છે. બાકી પરીક્ષા રદ કરવામાં હું અમારા કેમેરામેનને કહીશ કે આપ તો બતાવે એ વિદ્યાર્થીઓનું હુજુમ જે બતાવે, જે લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે, તેમનું ઘર બાર પરિવાર છોડીને આવ્યા છે, એ આ વિદ્યાર્થીઓ છે કે જેમની એક જ માંગ છે, જે ગઈકાલે પણ હતી, જે ગઈકાલે બપોરે પણ હતી, સાંજે હતી અને રાત્રે હતી. તેમનું મન મક્કમ છે કે સરકાર તેમને ન્યાય આપે, સરકાર તેમણે જે માંગ કરી છે તે સરકાર જે સ્વીકારવા માટે રાજી થાય. પરંતુ હજુ સુધી સરકાર એક બાદ એક બેઠકો કરી રહી છે, પરંતુ તે બેઠકની અંદર એવો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં નથી આવ્યો જેના આધારે કહી શકાય કે આ આંદોલન સમેટાય. આંદોલન માટે જે દૂર દૂરથી જે ગામડાના જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે બતાવે છે કે તેઓ કેટલા હદે જે ડેસ્પરેટ છે, કેટલી હદે તેમણે પોતાનું મન જે મક્કમ બનાવ્યું છે. કારણ કે આ પ્રકારનું આંદોલન અગાઉ ગાંધીનગરમાં ક્યારે કોઈ વિદ્યાર્થી ગણનું જોવા નથી મળ્યું. કારણ કે અત્યાર સુધીમાં જે પણ કોઈ પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની અંદર જે જોવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે જે ગરબડ જે બહાર આવી હોય અને તેને જે ખાવાનો પ્રયત્ન જે સરકાર કરતી આવી છે. પરંતુ જ્યારે બિન સચિવાલયની પરીક્ષાની અંદર જે ગેરરીતિઓ જે બહાર આવી, 182 જેટલા પુરાવા સિદ્ધિ આપવામાં આવ્યા, 39 જેટલી જે ફરિયાદો કરવામાં આવી, આમ છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય તેવું લાગતું નથી. અને એટલે જ આ વિદ્યાર્થીઓ જે છે તે પોતાનો જે પિત્તો જે ગુમાવી રહ્યા છે, તેઓ ભલે શાંતિથી બેઠા હોય પરંતુ તેમના મનની અંદર એક જબરદસ્ત તોફાન ચાલી રહ્યું છે. રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આંદોલનકારીઓ સાથે જે વાતચીત થઈ તે મુદ્દે સીએમની પરમિશન લેવા